हमारी नानकड़ी आँखों ने सपनानी पाँखों ने पाँखों माँ उड़वानी हो दुख जी बिहारो हार सुख साव पेले पार उमर छी नानी ने प्रश्नो अपार हूँ तो मल कूचू तो दर रोजे हूँ तो वर सोचू दरियानी मोजे हूँ तो मल कूचू तो दर रोजे मारी आँख की आकाश कद जोजे सुरी बाजू जावे लोई गाड़ी नाख्या तो भूखे मरवानो वारो आवशे ने काकी आम पण पैसा होवा छता आपणे भूखे मरीए छे ने मजूरी करीए छे अलग तुली काम छूटी जशे ने मारा सासू ससरा मने घरनी बाहर काढशे तो ने आमनू आमनू तो अत्यारे लाकडानू कामकाज पण ठीक नथी चालतू तकलीफ तो तुलीना बापूने खेतरे पण छे तुलीना बापूए काम माटे धक्का खाय छे ने एवामां काम छूटी जशे तो शुं थशे પણ આપણે આમ ને આમ હાથ જોડીને બેસી રહેશું અને મનુભાઈની મનમાની સામે નમી જશું તો આમ ને આમ જ ચાલતું રહેશે અરે રૂખી બોન એકવાર જૂની નોટો આપી તો શું થઈ ગયું આવતા અઠવાડે તો નવી નોટો જ આપશે ને હા ને જે કઈ દૂધ આપે છે એને છેટી શું કરવા કરવી ને કાકી જો આવતી અઠવાડે પણ જૂની નોટો આપી તો નહીં આપે સાંભળ્યું નહીં તમે पगार मा आज पैसा मळशे काम करवू होय तो करो कितली नोटो हशे एवी पछी तो नवी नोट आपशे ने हाँ अने पैसा मळ्या तो घरे तो धरपत रहे अने हाथ थोड़ो छूटो पण रहे हूँ तो काम करवा तैयार छु हूँ पण सारू काकी तमे काम करो पण हूँ तो काम नहीं करू हाँ हूँ ने तुली भूख हड़ताल करीशु जो साथे नहीं लड़िए तो साथे काम पण नहीं करी अमने माफ करी दो रुखीबुन पैसा नी लालच में अमे गाम नी एकता भूली गया था हूँ तमारी साथे छु हाँ ने साथे रहेशु तो ताकत रहेशे ને આપણા વગર મનુભાઈ ઢીલા પડશે હું પણ ભૂખ હડતાલમાં તમારી સાથે છું હવે શું કરવાનું છે આપણે આપણા હક માટે ભૂખ હડતાલ કરીશું કેવી રીતે આના જેવા રીતા ગુનેગાર
અને મનુભાઈ જેવા બનાવટી અને દગાબાજ માણસો આપણા ગામમાં આવીને ફાવી જાય છે એ વાત ઉપર મને ખૂબ ગુસ્સો આવે છે। હા સરપંચ સાહેબ, અરે આ આવા ગુનેગારોને તો એવી આકરી સજા થવી જોઈએ કે બીજી વાર આપણી કામ તરફ આંખ ઉપાડીને પણ ન ભાળે। એવું જ થશે। હું મનુભાઈને ગામની બહાર કરી નાખીશ, પછી ભલે ને કારખાનું બંધ થઈ જાય પણ આ ગામની શાંતિ પહેલા જેવી થઈ જશે। સાહેબ, આ મીઠું મીઠું બોલીને અને આપણા ગામની સ્ત્રીઓને છેતરી છે, અને ખાલી કામ બાર ન કરો, અરે આ નરાધમને તો એવી સજા કરો ને કે બીજા ગામમાં આવું કરવાનો વિચાર સુધા ન કરે। એવી જ સજા કરીશ। સરપંચ સાહેબ, મનુ કાકાએ બધાને જૂની નોટ આપીને અંચાઈ કરી છે, આપણે નવી નોટો લઈને હિસાબ બરાબર કરી નાખીએ તો કારખાનું બંધ કરવાની શી જરૂર છે? સુરી બે વાર તક આપી હોવા છતાં જે માણસ ના સુધરે, અરે એને પીઠમાં છોરી ભોકવાની અને દગો આપવાની આદત હોય ને, ક્યારે ના સુધરે। એનાથી હવે માનવતાની અપેક્ષા ના રખાય। અરે શરીરનો એક અંગ બગડેલો હોય ને એ બીજાને બગાડે છે, એને તો કાપે છૂટકો, એમને તો આવી જ સજા કરા। હા સાહેબ, પણ નુકસાન તો ગામની સ્ત્રીઓનું થાય ને। સુરીબેન, તમારે જેટલું બોલવું જોઈએ ને એના કરતા વધારે બોલી રહ્યા છો। હવે એક પણ શબ્દ વધારે બોલ્યા છો તો તમને અને તમારા બાપુને અહીંયા જ મૂકીને ચાલ્યો જઈશ। નાના સાહેબ, માફ કરી દો મને, મને તો બોલી રાખવાની આદત છે, જો એટલા માટે કહેતી હતી કે ઉરી બસ આ બધું મારા લીધે થયું છે, મારી જ ભૂલ છે, એ મારા લીધે હવે બધાનું કામ જતું રહેશે। હે માતાજી, એવું કંઈ કરો જેનાથી મનુ કાકાને સજા મળે, કારખાનું બંધ ના થાય। સરપંચ સાહેબ, હવે શું થયું? એક મિનિટ, ફોન નથી લાગતો, ગુનેગારોને કાબુમાં રાખે છે। એકદમ સાચી વાત કહી,
ફોન લગાડો છો? પોલીસ ને એ બેસ. ઘણીના સમય જ ફોન નથી લાગતો. હવે જોઈ જશે, ફરીથી પ્રયત્ન કરશું. ચાલો. એ ક્યાં ભીડ આવ્યા? તો નહીં આવ્યા. તમે ગુસ્સે ના થાઓ, શાંત મગજથી કામ લ્યો. મારું મગજ શાંત જ છે. શેઠ, તમે ગુસ્સામાં ઉકળી રહ્યા છો. હું શાંત જ છું. શેઠ, મને એવું લાગે છે કે જૂની નોટો પાછી લઈ નવી નોટો આપી, બોનસમાં થોડા વધારે રૂપિયા આપી, તમે તુલી અને બીજી બધી સ્ત્રીઓની માફી માંગી લ્યો. સ્ત્રીઓ કરતા સૌથી પહેલા તને સંન્યાસ આપવાની જરૂર છે. ના ના, હું મનુભાઈ શેઠ આ પણ સ્ત્રીઓની માફી માંગું, જૂની નોટો પાછી લઉં. તારું મગજ ઠેકાને છે ને? જોઈ લેજે બરાબર. હું બધું બરાબર વિચાર કરીને જ કહું છું શેઠ. જો આ સ્ત્રીઓ પાછી કામ પર નહીં વળગે ને તો આપણા કારખાનાને ભારે નુકસાન જશે. નુકસાન? હા, કારખાનામાં એટલા બધા ઓર્ડર આવીને પડ્યા છે, જો એ સમયસર પૂરા નહીં થાય ને તો નુકસાન જ જશે ને. આ લોકો જેટલી હોશિયારી દેખાડે છે ને, એટલી જલ્દીથી ફરી પાછી કામે વળગી જશે. જોઈ લેજે બરાબર. ભૂરિયા, જ્યારે ઘરે ચૂલો ચાકો નહીં ચાલે ત્યારે જશે ક્યાં બધી? આ મજૂરો ફરી પાછા મારી પાસે જ આવશે. જોઈ લેજે બરાબર. શેઠ, આ કોઈ મામૂલી મજૂરો નથી, આ ગામની સ્ત્રીઓ છે. ગામના દરેક જણને એમના પ્રત્યે માન છે, અને આ ગામના સરપંચ સાહેબ એમને દેવી તરીકે માને છે. ગામની બધી સ્ત્રીઓ પોતાનું સમાનપણે અહીંયા કામ કરવા આવે છે. તમે એને પૂછી નહીં આપતા? શું કરું? એ લોકોના ઘર બચાવવા માટે હું મારું ઘર સળગાવું? શેઠ, પણ વચ્ચેનો રસ્તો તો નીકળી શકે ને? ના, મારે આ લોકોને ધ્યાનમાં રાખીને કોઈ રસ્તો નથી કાઢવો. ભૂરિયા, આ કારખાનો એમ જ ચાલશે જે હું ઈચ્છું છું. કામ કર, બહાર જઈને સૂચના લગાડી દે. કેવી સૂચના શેઠ? જો 24 કલાકમાં પણ કારીગરો ફરી પાછા કારખાનામાં કામે નથી આવ્યા તો ન ઈચ્છતા મારે આ કારખાનું બંધ કરી દેવું પડશે. પછી જો આ લોકો કેમ આવે છે કામ પર, જોઈ લેજે બરાબર. જેવી તમારી મરજી શેઠ. સરપંચ સાહેબ, શું થયું? હા ઇન્સ્પેક્ટર સાહેબ, રુદ્રાજ બોલો છું. એક ગુનેગાર પકડાયો છે, વધારે નહીં કહું, પણ અત્યારે તમે મનુભાઈના કારખાને આવી શકો તો સારું. હું પણ પહોંચું. જય માતા. સરપંચ સાહેબ, જો તમને વાંધો ન હોય તો એક સવાલ પૂછું. પૂછો. સાહેબ, એટલે આમ તો તમે જે કરો એ બધું બરાબર જ કરો, પણ આ પોલીસ આવશે અને આખા પ્રદેશમાં વાત ફેલાશે તો સાહેબ આપણી બદનામી નહીં થાય? ના ડુંડાભાઈ, મનુભાઈ અને ભાઈ એ આપણા ગામના નથી, બહારથી આવેલા લોકોથી બીજા ગામના લોકોને સાવધ રહેવાની શીખ મળે. અને હા, બીજી વાત, આ લોકોની પણ તપાસ થશે અને કાળું ધન અને 500,000 ની નોટની હેરાફેરી કરવા વાળાઓની પણ ધરપકડ થશે. વાહ સાહેબ વાહ, એ આટલું ઊંડાણમાં તમે વિચાર જ નહોતો કર્યો.
જૂના ભાઈ દરેક કડી એકબીજાથી જોડાયેલી હોય છે અને એકમાંથી બીજી કડી મળે છે અને નક્કી મનુભાઈ અને ભાઈના પૂછપરછમાંથી બીજા ઘણા કાળા બજારીઓનો પર્દાફાશ થશે વાહ સાહેબ સાહેબ તમને કોઈનો પોગ્યો કે વાતમાં મને કઈ સમજ ના પડી ને પૂછીશ તો વડ પડશે પણ જે થાય એ સારું થાય બસ મનુભાઈએ તો સાચે જ કારખાનું બંધ કરવાની વાત કરી દીધી મને તો એમ કે ખાલી ધમકીઓ જ આપતા હશે ધાર્યું તો મેં પણ નહોતું કે મનુભાઈ આટલી જલ્દી આવો નિર્ણય લઈ લેશે મને લાગે છે આપણે પાછળ ન જ ખસવું જોઈએ મનુભાઈએ આપણને નોટ બદલીને આપવી જ પડશે ને એમણે મને ધક્કો માર્યો હતો એ વાતની માફી પણ માંગવી જ પડશે આપણે ભૂખ હડતાલ ચાલુ રાખીએ તુલી ચાલ તારી વાત માની લઈએ અને આપણે હડતાલ ચાલુ રાખીએ આપણને વાંધો નહીં આવે આપણા ધણી આપણા માટે પૈસા રડી જ લેશે હા શંભુના બાપુ જ્યારે એકલા કમાતા હતા ત્યારે અમે બચત કરતા હતા અરે પણ આ બહેનોનું શું એમનું ઘર તો કારખાનાના પૈસા પર જ ચાલે છે તમે લોકો શું કરશો તમે બોલો તમારો શું નિર્ણય છે મેં નહોતું કહ્યું આ પણ સ્ત્રીઓ ફરી પાછી મારે ત્યાં આવશે મારા પગમાં પડવા સિવાય એ લોકો પાસે કોઈ છૂટકો છે બીજો જોઈ લેજે બરાબર ચૌલી કાકી તમે કારખાનામાં દાખલ ન થતા તમને માતાજીના સમ છે મનુભાઈ હાય હાય ગરીબોનું ધન ખાય ખાય મનુભાઈ હાય હાય ગરીબોનું ધન ખાય ખાય મનુભાઈ હાય હાય ગરીબોનું ધન ખાય ખાય બધો ચારે કોર છે મનુભાઈ ચોર છે બધો ચારે કોર છે મનુભાઈ ચોર છે જૂની નોટો પાછી લો ને નવી નોટો આપી દો જૂની નોટો પાછી લો ને નવી નોટો આપી દો મિલકત બે પ્રકારની હોય છે
અંગત મિલકત અને જાહેર મિલકત. અંગત મિલકતના આપણે માલિક હોઈએ છીએ, પણ આપણે એવું સમજીએ છીએ કે જાહેર મિલકત એ આપણી નથી. ખરેખર તો જાહેર મિલકત પણ આપણી જ છે, કારણ કે આપણે જે કરવેરા ભરીએ છીએ એ કરવેરામાંથી સરકાર જાહેર મિલકતની વ્યવસ્થા કરે. દાખલા તરીકે ઇલેક્ટ્રિકનો સ્ટ્રીટ લાઇટનો બલ્બ, તો એ બલ્બ ઘણા છોકરાઓને તોફાન કરવાની ટેવ હોય અને એ પથ્થર મારીને તોડી નાખે. આપણે ગાર્ડનમાં ગયા હોઈએ તો ગાર્ડનના દરવાજાને નુકસાન કરીએ, એના બાંકડાને નુકસાન કરીએ, અથવા આપણે બસમાં મુસાફરી કરતા હોઈએ તો બસની સીટના કુશન તોડી નાખતા હોઈએ છીએ. તો આ બધી જે નકારાત્મક પ્રવૃત્તિ છે એ છેવટે તો કઈ મિલકતને નુકસાન કરે છે, એ પણ જાહેર મિલકત એ આપણી મિલકત છે. એવું જ્યારથી આપણે સમજતા થઈશું ત્યારે એને આપણે નુકસાન કરવાનું બંધ કરીએ.